अस्सलाम वालेकुम। धोरण 8 विषय गणित प्रकरण 15 आलेख नो परिचय। आज आप स्वाध्याय 15.2 में दाखलो नंबर 2 नी चर्चा करवाना छे। तो चालो जोईए अर्चित गणित पोथी नी अंदर आलेख नंबर 40 स्वाध्याय 15.2 दाखलो 2। प्रश्न छे, बिंदुओ 2-3 अने 3-2 माथी पसार थती रेखा दोरो। आ रेखा एक्स अक्ष अने वाय अक्ष ने जे बिंदु में छेदे ते बिंदुना निर्देशांक दर्शावो। अहीं आपणने शुं कीधुं छे, बिंदुओ 2-3 अने 3-2 माथी अहीं आपणे जे बिंदुओनी रचना करीशुं तेमांथी पसार थती रेखा दोरवानी छे, अने ए रेखा दोर्या पछी एक्स अने वाय अक्षने क्यां छेदे छे ते आपणे निर्देशांक लखवाना छे। तो आपणे आलेखनी अंदर सौ प्रथम एक्स अक्षनी ऊपर 1, 2, 3, 4, 5, 6 एम लखी लईशुं। एज रीते वाय अक्ष पर 1, 2, 3, 4, 5 अने 6 दर्शावी दईशुं। बराबर, हवे आपणने कया बिंदुओ लेवाना छे, बिंदु 2 અને 3 એટલે એક્સ અક્ષની ઉપર 2 અને વાય અક્ષની ઉપર 3 મળે એ રીતે આપણે બિંદુનું સ્થાન નક્કી કરીશું। તો આપણે હવે એક્સ અક્ષની ઉપર 2 અને વાય અક્ષની ઉપર 3 એટલે આપણને બિંદુ અહીં મળશે। તો આપણે બિંદુ દર્શાવી દઈએ। તો આપણે બિંદુનું સ્થાન અહીં મેળવી લીધું અને તેને આપણે નામ આપી દઈશું 1, 2 અને 3। હવે આપણને બીજું બિંદુ 3 અને 2 આપેલ છે, તો હવે આપણે એક્સ અક્ષની ઉપર 3 લઈશું અને વાય અક્ષની ઉપર 2। તો એક્સ અક્ષની ઉપર 3 એટલે અહીં અને વાય અક્ષની ઉપર 2 એટલે આપણને બિંદુ મળશે અહીં। હવે તેને આપણે નામ આપી દઈએ બી, અને આપણે જે બિંદુ લીધા છે 3 અને 2 તે લખી દઈએ। હવે આપણને પ્રશ્નમાં પૂછાયું છે કે આ બિંદુમાંથી પસાર થતી રેખા દોરો। આ રેખા એક્સ અક્ષ અને વાય અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુના નિર્દેશાંક દર્શાવો। હવે આપણે આ બિંદુની રચના તો કરી દીધી, હવે એમાંથી આપણે પસાર થતી રેખા દોરીશું અને જોઈશું કે તે એક્સ અક્ષ અને વાય અક્ષને કયા બિંદુમાં છેદે છે તેના નિર્દેશાંક આપણે લખીશું। તો આપણે રેખાની રચના કરીએ। આપણે અહીં રેખા દોરી, તો અહીં આપણને અહીં તે એક્સ અક્ષને 5 છેદે છે અને વાય અક્ષને પણ 5 છેદે છે। તો આપણે તેના નિર્દેશાંક શું લખી શકીએ છીએ, અહીં આપણે તેને નામ આપી દઈશું સી 5 અને 0। એક્સ અક્ષને 5 અને વાય અક્ષ પર 0। એ જ રીતે ડી 0 અને 5 આપણને મળે છે। તો આપણે જવાબ શું લખી શકીએ, બિંદુઓ 1, 2, 3 અને 2, 3-2 ના સ્થાન નક્કી કર્યા, તેમને જોડતી રેખા એ બી એ એક્સ અક્ષને સી 5-0 બિંદુમાં અને વાય અક્ષને ડી 0-5 બિંદુમાં છેદે છે। આ રીતે આપણે આલેખ પૂર્ણ કરી શકીએ છીએ। એના પછીનો આલેખ જોઈએ। હવે પછીનો આલેખ છે સ્વાધ્યાય 15.2 દાખલો નંબર 3। આલેખમાં દર્શાવેલ દરેક આકૃતિઓના શિરોબિંદુઓના નિર્દેશાંક લખો। અહીં આપણને આકૃતિ આપી દીધી છે, અહીં આપણને 3 આકૃતિ જોવા મળે છે। પહેલું છે ચતુષ્કોણ, ચતુષ્કોણ નામ આપી દઈએ તેને ઓ એ બી અને સી। હવે આપણે તેના બિંદુઓ લખવાના છે, બિંદુ ઓ માટે નિર્દેશાંક આપણે શું લખી શકીએ, આ ઉગમ બિંદુ છે એટલે 0-0 આપણે દર્શાવીશું। બિંદુ એ માટે એક્સ અક્ષ પર 2 અને વાય અક્ષની ઉપર 0 આપણે લખીશું। હવે બિંદુ બી માટે જોઈએ, તો બિંદુ બી માટે એક્સ અક્ષ પર 2 છે અને વાય અક્ષની ઉપર 3 આપણને મળે છે, તો આપણે બિંદુ લખીશું 2 અને 3। એ જ રીતે બિંદુ સી માટે આપણે જોઈએ, તો તે એક્સ અક્ષની ઉપર આપણને જોવા મળે છે એટલે 0 અને વાય અક્ષની ઉપર આપણને 3 મળે છે એટલે આપણે લખીશું 0-3।
હવે નિર્દેશાંક ચતુષ્કોણ અહીં પી ક્યુ આર એસ આપણને જોવા મળે છે, તો હવે તેના નિર્દેશાંક આપણે લખીએ તો અહીં બિંદુ પી માટે જોઈએ તો એક્સ અક્ષની ઉપર આપણને 4 મળે છે, વાય અક્ષની ઉપર 3 મળે છે, તો આપણે અહીં લખીશું તેના નિર્દેશાંક 4 અને 3. એ જ રીતે બિંદુ ક્યુ માટે જોઈએ તો એક્સ અક્ષની ઉપર આપણને 6 મળે છે અને વાય અક્ષની ઉપર આપણને 5 મળે છે, તો આર માટે આપણે શું લખીશું, સોરી બિંદુ ક્યુ માટે આપણે જોઈશું તો બિંદુ ક્યુ માટે એક્સ અક્ષની ઉપર 6 અને વાય અક્ષની ઉપર આપણને 1 મળે છે, એટલે ક્યુના નિર્દેશાંક આપણે લખીશું 6 અને 1. એ જ રીતે આર માટે આપણે જોઈએ તો આર માટે એક્સ અક્ષની ઉપર 6 છે, વાય અક્ષની ઉપર 5 છે, તો આપણે લખીશું બિંદુ આર 6 અને 5. બિંદુ એસ માટે જોઈએ, એક્સ અક્ષની ઉપર આપણને 4 મળે છે અને વાય અક્ષની ઉપર 7 મળે છે, એટલે આપણે લખીશું એસ માટે 4 અને 7. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ અહીં કયો આકાર દેખાય છે આપણને, ત્રિકોણ દેખાય છે, તો આપણે ત્રિકોણ કે એમ એલ ની ના નિર્દેશાંક આપણે અહીં લખવાના છે. તો આપણે પહેલાં બિંદુ કે માટે જોઈએ તો એક્સ અક્ષની ઉપર 10 મળે છે, જ્યારે વાય અક્ષની ઉપર 5 મળે છે, તો આપણે અહીં લખી શકીશું 10 અને 5. એ રીતે બિંદુ એલની રચના કરી છે એને આપણે જોઈએ તો એક્સ અક્ષની ઉપર 7 છે, વાય અક્ષની ઉપર પણ આપણને 7 જોવા મળે છે, તો આપણે તેના નિર્દેશાંક લખીશું 7 અને 7. બિંદુ એમ માટે જોઈએ તો આપણે એક્સ અક્ષની ઉપર 10 છે અને વાય અક્ષની ઉપર 8 મળે છે, તો બિંદુ એમના નિર્દેશાંક આવશે 10 અને 8. આ રીતે આપણે આપેલ આકૃતિમાંના શિરોબિંદુઓના નિર્દેશાંક લખી શકીએ છીએ. હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. નીચેના કોષ્ટકમાં પેટ્રોલની માત્રા અને તેની કિંમત આપેલી છે. અહીં પેટ્રોલની માત્રા લીટરમાં છે અને તેનું મૂલ્ય આપી દીધેલ છે રૂપિયામાં. પેટ્રોલની માત્રા 10 લીટર હોય તો 500 રૂપિયા, 15 લીટર હોય તો 750 રૂપિયા, 20 લીટર હોય તો 1000 અને 25 હોય તો 1250 આપી દીધા છે. આ માહિતી દર્શાવવા માટે આલેખ દોરવાનો છે અને આલેખ પરથી આપણે શોધવાનું છે કે 800 રૂપિયામાં કેટલી માત્રામાં પેટ્રોલ ખરીદી શકાય. બરાબર, તો અહીં આપણને પેટ્રોલની માત્રા આપી દીધી છે, તેને આપણે એક્સ અક્ષની ઉપર દર્શાવીશું અને પેટ્રોલનું મૂલ્ય છે એને આપણે વાય અક્ષની ઉપર દર્શાવી દઈએ. તો અહીં આપણે એક્સ અક્ષની ઉપર શું લઈશું, પેટ્રોલની માત્રા, અને વાય અક્ષની ઉપર આપણે લઈશું પેટ્રોલનું મૂલ્ય. હવે આપણે જોઈએ અહીં પેટ્રોલની માત્રા 10 છે ત્યારે પેટ્રોલનું મૂલ્ય આપણને કેટલું આપેલ છે, 500. તો અહીં આપણે જોઈએ એક્સ અક્ષની ઉપર 10 છે ત્યારે વાય અક્ષ આપણને 500 મળે છે, એટલે અહીં 10 સાથે આપણે અહીં 500 પર પોઈન્ટ મેળવીશું અને ત્યાં આપણે દર્શાવી દઈએ 10 500. હવે જ્યારે 15 છે ત્યારે પેટ્રોલનું મૂલ્ય છે 750. જ્યારે 15 છે ત્યારે આપણને કેટલા મળે છે, 750. તો આપણે ક્યાં એને દર્શાવીશું, 700 અને 800ની વચ્ચે આપણે અડીખાના લઈશું આ રીતે. હવે જ્યારે પેટ્રોલની માત્રા 20 છે ત્યારે આપણને મૂલ્ય શું છે, 1000 અને 25 માટે 1250 છે, તો તે પણ આપણે દર્શાવી દઈએ. 20 છે ત્યારે જ્યારે એક્સ અક્ષ પર 20 છે તો પેટ્રોલની માત્રા છે 1000, તો આપણું 1000નું પોઈન્ટ આપણને મળશે અહીં. એ જ રીતે 25 છે ત્યારે છે 1250, એટલે 1250 આપણને ક્યાં મળશે, 1200 અને 1300ની વચ્ચે આપણે અડી ખાના અહીં દર્શાવીશું, બે આખા અને એક ખાનું અડધું તે આપણે દર્શાવી દઈએ. હવે આ બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરીએ. હવે આપણે આ બિંદુઓમાંથી પસાર થતી રેખા દોરી દીધી. હવે આપણને શું પૂછાયું છે પ્રશ્ન, 800 રૂપિયામાં કેટલી માત્રામાં પેટ્રોલ ખરીદી શકાય. તો હવે જ્યારે 800 રૂપિયા છે ત્યારે આપણે કેટલું પેટ્રોલ ખરીદી શકીએ છીએ તે જોવાનું છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક્સ અક્ષ પર જ્યારે 800 રૂપિયા છે અહીં, તો એક્સ અક્ષ પર અહીં આપણને જે બિંદુ મળે છે તે ક્યાં મળે છે, અહીં આપણને
જોઈશું તો અહીં આપણને આ બિંદુ મળે છે, એટલે આપણે અહીં દર્શાવી શકીએ છીએ કે કેટલા લીટર પેટ્રોલ ખરીદી શકાય. 16 લીટર પેટ્રોલ ખરીદી શકાય. તો અહીં આપણે જોઈ શકીએ છીએ 800 માટે આપણે જોઈએ તો આ રીતે આપણે આલેખ દોરી શકીએ છીએ. હવે જ્યાં આ બિંદુમાં છેદે છે ત્યાંથી આપણે આ બિંદુને આ રેખા વડે, તૂટક રેખા વડે નીચે દર્શાવી દઈશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણને 16 મળશે, બરાબર. તો આપણે લખી શકીએ છીએ કે જ્યારે 800 રૂપિયામાં 16 લીટર પેટ્રોલ ખરીદી શકાય છે. આ રીતે આપણે અહીં આ દાખલો પૂર્ણ કરી શકીએ છીએ. એટલે માહિતીનો આલેખ દોર્યો, એના પરથી આપણે શું શોધ્યું કે 800 રૂપિયામાં કેટલી માત્રામાં પેટ્રોલ ખરીદી શકાય. તો આપણે કહી શકીશું કે 800 રૂપિયાની અંદર 16 લીટર પેટ્રોલ ખરીદી શકાય છે. આ આલેખ તમારે વ્યવસ્થિત આલેખ અર્ચિત પોથીમાં દોરવાના રહેશે. થેન્ક યુ.